स्वामीनारायण भगवान जय। अक्षर पुरुषोत्तम महाराज जय। गुणातीतानंद साईं महाराज जय। भगत जी महाराज जय। शास्त्री जी महाराज जय। योगी जी महाराज जय। प्रमुख स्वामी महाराज जय। महंत स्वामी महाराज जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी। अक्षर देवी साल शताब्दी महोत्सवनी। 2015 ની સાલમાં ફ્રાન્સની અંદર ચાર્લી હેબ્ડો નામના પ્રિન્ટિંગ પ્રેસ ઉપર 3 આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ઘણા અહીંયા પણ ન્યૂઝપેપરની અંદર એ સમાચાર જોયા હશે. હવે માત્ર 3 આતંકવાદી હતા, પરંતુ ફ્રાન્સની ગવર્મેન્ટે એ 3 આતંકવાદીને પકડવા માટે ફ્રાન્સની અંદર અને ખાસ કરીને એ ચાર્લી હેબ્ડો એરિયાની અંદર કેટલા એનએસજી કમાન્ડોઝ, આર્મીના સોલ્જર્સ કેટલા મૂક્યા હશે શોધવા માટે ખબર છે ને? 88,000 નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ, એનએસજી કમાન્ડર્સ એમણે આખા દેશમાં વહેતા મૂક્યા કે ગમે તે ભોગે જીવતા કે મરેલા આતંકવાદીઓ પકડાવવા જોઈએ. અને વિધિન ફ્યુ અવર્સ પકડાઈ ગયા આતંકવાદીઓ. પણ આપણે વિચાર આવે ને કે માત્ર 3 આતંકવાદીને પકડવા માટે 88,000 કાફલો ઉતારી દીધો. તો એવી જ રીતે આપણા હૃદયની અંદર પણ ઘણા બધા આતંકવાદીઓ બેઠા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષા, અભિમાન, કપટ, આ બધા આતંકવાદીઓ છે ને. કારણ કે આસુરી ભાવ તો આ જ છે. આતંકવાદીમાં જે આસુરી ભાવ છે એ સ્વભાવનો છે. એ સ્વભાવ તો આપણા બધાની અંદર છે. તો 3 આતંકવાદીઓને પકડવા માટે 88,000 કાફલો હતો. તો આટલા બધા આતંકવાદીઓ આપણા હૃદયમાં બેઠા છે તો કેટલો કાફલો જોઈએ? એટલે કે કેટલા સાધન કરવા પડે? જપ, તપ, વ્રત, દાન, યજ્ઞ, તીર્થયાત્રા, આ સાધના કરવી પડે. પરંતુ આ બધું આપણે કરીએ તો એમાં તો આખી જિંદગી જતી રહે. એક એવું સાધન છે કે એ સાધન કરીએ તેમાં બધા સાધન આવી જાય, ભગવાન અત્યંત પ્રસન્ન થઈ જાય, એમની કૃપાથી આ બધા જ આતંકવાદીઓ નાશ પામી જાય, એવો એક એવી કોઈ એક સાધના છે, એવું કોઈ સાધન છે? આ પ્રશ્ન આપણા મનમાં સહેજે થાય, પરંતુ આપણા બધા થી આ પ્રશ્ન મુક્તાનંદ સ્વામી 200 વર્ષ પહેલા મહારાજને પૂછ્યો, બધેના 33 વચનમાં. અને એ વખતે મહારાજે વાત કરી કે સર્વે સાધન એકમાં આવી જાય એવું એક સાધન છે, એ કયું છે? ભગવાનનો દ્રઢ આશરો. 3 શબ્દો છે, આશરો. ભગવાનનો એક દ્રઢ આશરો હોય તો બધા સાધન એમાં આવી જાય. એમાંથી ભગવાનની પ્રસન્નતા મળે, અને ભગવાનની પ્રસન્નતા મળે તો મધ્યના 7 વચનાંત પ્રમાણે બધા સ્વભાવ પણ નાશ પામે. એટલા માટે સર્વે શાસ્ત્રોની અંદર ભગવાનની અનન્ય શરણાગતિ, દ્રઢ આશરો, ભગવાનની નિષ્ઠા, નિશ્ચય, એની ખૂબ જ અદ્ભુત વાતો કરવામાં આવી છે અને એની પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. પહેલા પ્રકરણની 33 વાત છે, એમાં ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી કે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત કયો છે? ભગવાનનો દ્રઢ આશરો કરો. ધીસ ઇઝ ધી એસન્સ ઓફ ઓલ સ્ક્રિપ્ચર્સ. સર્વશાસ્ત્રનો સિદ્ધાંત શું છે? ભગવાનનો આશરો દ્રઢ કરવો. આપણે જે સત્સંગમાં આવીએ છીએ અને સંતો આત્મા પાણી આપે છે અને કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાગમ સ્વામિનારાયણ શરણમ પ્રપન્નો સ્મિ સ પાતુમામ એમ બોલાવીને કંઠી પહેરાવે છે ને, એ જે આશરો ભગવાનનો કરાવે છે એ આશરો કરવો એ સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત છે. પહેલું ભક્તનું લક્ષણ છે કે એને ભગવાનની અનન્ય શરણાગતિ હોવી જોઈએ. હમણાં પૂજા અનિલ સાંઈના પ્રવચનમાં આપણે શાસ્ત્રોની વાતો સાંભળી, વેદવ્યાસજી બ્રહ્મસૂત્રો લખ્યા, ભગવદ્ ગીતા લખી, મહાભારત 4 વેદના વિભાગ કર્યા, ષટ શાસ્ત્ર લખ્યા, 18 પુરાણો લખ્યા, બ્રહ્મસૂત્ર, ગુરુ ગીતા, કેટલા ગ્રંથો લખ્યા. આ બધું લખ્યા પછી એનું સાર આપે છે, વેદવ્યાસજીનું મનોમંથન કર્યું અને પોતે એનો સાર ને શ્લોક શું આપે છે?
आलोट्य सर्वशास्त्राणि विचार्य च पुनः पुनः इदं नैकं सुनिष्पन्नं ध्येयो नारायणो हरिः। आ बदा शास्त्रों पर थिंकिंग करियो, एकदम विचार करियो, मनोमंथन करियो। जेम आपने छास नु मंथन करिए वलोगिए तो माखण बार आवे, एम आ बदा शास्त्रों में जे लखेलू तो एनी पर अत्यंत विचार करियो ने त्यारे आ एक निष्कर्ष बार आवे। माखण शुं आव्युं? भगवान नो दृढ़ आश्रय करो, ध्येयो नारायण हरि। परम पूज्य डॉक्टर स्वामी ना प्रिय श्लोक छे। डॉक्टर साई के जे बदा सत्संगी आ श्लोक मोढ़े करो, रोज बोलो। आलोट्य सर्वशास्त्रं विचार्य च पुनः पुनः इदं एकं सुनिष्पन्नं ध्येयो नारायणो हरिः। भगवान नो दृढ़ आश्रय करो ए सर्वशास्त्र नो सिद्धांत। तो आपने सत्संगी अंदर आवीए छीए सत्पुरुष ना शरणे, ત્યારે આપણને સૌથી પહેલા શરણાગતિ દૃઢ કરાવવામાં આવે છે। દુનિયાની અંદર પણ લોકો ભગવાનની શરણાગતિ કરે છે, પણ ત્રણ પ્રકારની શરણાગતિ હોય છે। અમુક લોકોને કેવું હોય કે ઘરની અંદર જે દેવી દેવતા એની પરંપરા ચાલી આવતી હોય એનો બધા આશરો કરતા હોય છે। ઘણા લોકો કેવી રીતે ભગવાનનો આશરો કરે કે ઘરમાં જે કઈ પરંપરા ચાલતી હોય, કૃષ્ણ ભગવાનને માનતા હોય પણ એનું મન મહાદેવમાં હોય તો પોતે મહાદેવની ઉપાસના કરે, અથવા ઘરની અંદર કોઈ બધા દેવીના ઉપાસક હોય પણ આનું મન રામ ભગવાનમાં માનતું હોય તો એ વ્યક્તિગત રીતે રામ ભગવાનની ઉપાસના કરે, શરણાગતિ કરે, એ પણ એક પ્રકાર છે। અને ત્રીજો પ્રકાર છે, એ છે ભગવાનના સાક્ષાત્કાર વાળા એકાંતિક સત્પુરુષ એમની આજ્ઞાએ કરીને ભગવાનનો આશ્રય કરવો। આમાં સર્વશ્રેષ્ઠ કયું ત્રણમાંથી? સત્પુરુષના વચને કરીને આશ્રય કરવો, કારણ કે સત્પુરુષને સાક્ષાત્કાર છે। સત્પુરુષને જે ભગવાનનો સાક્ષાત્કાર છે એ સત્પુરુષ જયારે શરણાગતિ કરાવે એ સર્વશ્રેષ્ઠ છે। એટલા માટે તમે જો આપણે જયારે જયારે પ્રમુખ સ્વામી મહારાજના શરણે આવીએ, આજે મોહન સ્વામી મહારાજના શરણે મુમુક્ષુ આવે છે, તે પોતાનો આશ્રય નથી કરાવતા કે મારી કંઠી પહેરો, મારે શરણે આવો, એવું નહીં। ભગવાનને શરણે એમ લે છે, કંઠી પહેરાવીને સ્વામી ભગવાનના આશ્રિત બનાવે છે। તો સત્પુરુષના વચને કરીને આશરો, આપણે ભગવાનના વચને કરીને આશરો કર્યો છે। હવે આ આશરો એનો મહિમા શાસ્ત્રોની અંદર આટલું બધું લખ્યું છે, અને બધા સંતોએ પણ પોતાના ભજનોની અંદર આવી બધી વાત લખી કે દુનિયામાં ઘણું બધું પ્રાપ્ત કર્યું પણ આશરો ન હતો કાંઈ નથી। બ્રહ્માનંદ સ્વામી પોતે લખે છે, નરી મિલી ફૂલ વારી મિલી જો અટારી મિલી મહી કાચ ડલ્યો હે, પુત મિલે ઘર સુત મિલે બહુ દૂત મિલે નિજ બેન પલ્યો હે, ખાન મિલે અરુ પાન મિલે સન્માન મિલે કહું ભાગ્ય ખુલ્યો હે, બ્રહ્મ મુનિ ગણ શામ કો આશ્રય જો ન મિલ્યો તો કછુ ન મિલ્યો હે। બધું જ મળે આપણને, પદ મળે, પ્રતિષ્ઠા મળે, પૈસા મળે, પતિ પત્ની પુત્ર પુત્રી, આના માટે જો ભાવ પર આવે, જોજો બધું ભાવ પર આવે, પણ જ્યાં સુધી આપણને પરમાત્મા ન મળે ત્યાં સુધી આપણને કશું જ મળતું। બ્રહ્મ મુનિ ગણ શામ કો આશ્રય જો ન મિલ્યો તો કછું ને મળ્યો હોય। એટલે ભગવાનની અંદરની શરણાગતિ બહુ જરૂરી છે, દ્રઢ આશરો। હવે આપણને પ્રશ્ન થાય કે આ આશરો આપણે કરીએ બરાબર છે, પણ એમાંથી આપણને લાભ શું થાય? તો પહેલામાં પહેલો લાભ શાસ્ત્રોમાં ગણાયો છે, અને એ છે ભગવાન અખંડ આપણી રક્ષા કરે છે। એવરીબડી વોન્ટ્સ ટુ બી સેફ એન્ડ પ્રોટેક્ટેડ, એક સેફ રહેવું છે, એક રક્ષિત રહેવું છે, બધાની ઈચ્છા તો છે જ ને। અને એના માટે સી વી યુઝ સો મેની ડિફરન્ટ મીન્સ, મની પાવર ઘણા લોકો વાપરતા હોય, પૈસા હોય એનો પાવર વાપરે, ઘણા ઇન્ફ્લુઅન્સ પાવર વાપરે, ઓળખાણ પીછાણ હોય, ભલામણ, તો એ રીતે પોતે વાપરતા હોય, ઘણા બધા પોતે ઇન્ટેલેક્ટ પાવર વાપરે, બુદ્ધિ બહુ હોય તો એના આધારે બધા પોતે કાર્યો કરતા હોય, આવા ઘણા બધા લોકો પાવર વાપરે, પણ એ બધા જે લૌકિક પાવર્સ છે ને એ બધા લિમિટેડ છે, પણ ભગવાનનો પાવર છે ને અનલિમિટેડ છે, ભગવાનની દિવ્ય શક્તિ। અને એ ભગવાનની અનન્ય શરણાગતિ જે કરે છે એની ભગવાન હંમેશા રક્ષા કરે છે। એમ પ્રસંગ આવે છે મહાભારત ગ્રંથની અંદર કે કૃષ્ણ પરમાત્માએ અર્જુન અને દુર્યોધન બંનેને બોલાવ્યા અને કહ્યું કે મહાભારતના યુદ્ધ પૂર્વે તમારે જે માંગવું એ માંગજો, હું આપીશ, મદદ કરીશ તમને। બંને જણા જાય છે, પેલા દુર્યોધન ગયો, પણ દુર્યોધન ભગવાનના માથા આગળ બેઠો, ઘણા ભક્તો એવા માથે પણ એવા, અને અર્જુન ક્યાં બેસે છે? ચરણ પાસે। ભગવાને આંખ ખોલી લીધી, અર્જુન પર દ્રષ્ટિ પડી, ભગવાને કીધું માંગો અર્જુન, દુર્યોધન કે હું પેલા આગળ,
भगवान के मारी दृष्टि पहले अर्जुन पर पड़ी એટલે એને માંગવા નથી કાશ એટલે દુર્યોધન ગભરાયો કે આ શું માંગશે ભગવાને કહ્યું કે પહેલા તમે માંગો એના પહેલા લિસન ટુ માય કન્ડિશન મારી શરત એ છે કે એક બાજુ એક અક્ષરની નારાયણી સેના છે જેમાં અસ્ત્ર શસ્ત્ર વાપરનારા અતિરથી મહારથીઓ છે યોદ્ધાઓ છે અને એક બાજુ હું છું એકલો અને હું યુદ્ધમાં પાર્ટિસિપેટ થવાનો નથી હું સુદર્શન ચક્ર નહીં વાપરું હું તો રથ હાંકીશ જે મારી માંગણી કરશે એનો હું રથ હાંકીશ બાકી હું કઈ યુદ્ધ નહીં કરું દુર્યોધનના મનમાં થયું કે આ કૃષ્ણ સુદર્શન ચક્ર વગર આપણે શું કામના વાંસળી લઈને આગળ વાંસળી વગાડવાની છે એટલે એમ થયું કે આ અર્જુન છે ને એ અક્ષરની સેના ના માંગે તો સારું એટલે એ ગભરાતો હતો અર્જુનને તો ભગવાનની દ્રઢ નિષ્ઠા હતી એટલે અર્જુન કહે છે કે ભગવાન મને કાંઈ જોઈતું નથી મને આપની જરૂર દુર્યોધન મનમાં મલકાય ભગવાને છે ને અર્જુનની કસોટી કરી ભગવાન કે અર્જુન થિંક ટ્વાઇસ વિચાર કરી લેજો બોલતા પહેલા બે વખત વિચાર કર્યો હું યુદ્ધ નથી કરવાનો અને એક અક્ષરની સેના તમારી પાસે સાત અક્ષરની સેના આ લોકો પાસે દસ છે હવે એક લેશે તો આ લોકોની અગિયાર અક્ષરની સેના થશે તમારી સાત ની સાત રહેશે સંખ્યાબળ આ લોકોનું વધશે પહેલી ચોઈસ સારી છે થિંક અગેન અર્જુન કે ગમે તે મને તમારી જરૂર છે ભગવાને બીજી વાર કહ્યું ત્રીજી વાર કહ્યું અર્જુન કે ભગવાન મારે કઈ વિચારવું નથી મારે તમારી જરૂર છે ભગવાન કે હું શસ્ત્ર નહીં ઉપાડું કે કઈ વાંધો આવું જયારે માંગ્યું ત્યારે દુર્યોધન તો બહુ મલકાયો દુર્યોધન નો વાર આવ્યો દુર્યોધન કે છે ભગવાન અનુજ કહેવાય મારો નાનો ભાઈ કહેવાય અર્જુન એનો હું કુરાજી કેમ કરું એને તમારી જરૂર તમે એમની પાસે રહેજો મને કક્ષની સેના આપી દો કઈ વાંધો નહીં એને એમ કે મેં બહુ મોટી વાત કરી દીધી ભગવાન કે તથા દુર્યોધન તો ખુશ હતો તો ગયો આ બાજુ ભગવાને ફરી અર્જુનની કસોટી કરી ભગવાન કે અર્જુન તે બહુ મોટી ભૂલ કર્યો અર્જુન કે કેમ ભગવાન કે અર્જુન હાર નિશ્ચિત હૈ તેરી હરદમ રહેગા ઉદાસ અર્જુન હાર નિશ્ચિત હૈ તેરી હરદમ રહેગા ઉદાસ માખણ તો દુર્યોધન લઈ ગયા છાશ બચી છે તારે પાસ માખણ માખણ દુર્યોધન લઈ ગયો તારા પાસે છાશ આવી છે હું એકલો અટુલો અર્જુન હસવા માટે કે છે કે ભગવાન જીત નિશ્ચિત હૈ મેરી દાસ નહીં હો સકતા ઉદાસ ભગવાન જીત નિશ્ચિત હૈ મેરી દાસ નહીં હો સકતા ઉદાસ માખણ લેકે ક્યાં કરું માખણ ચોર હૈ મેરે પાસ મારે માખણ ની શું જરૂર મારી પાસે માખણ ચોર નંદ કિશોર મારી પાસે આ દ્રઢ આશરો એને કોઈ ચિંતા જ ન હોય અને એટલા માટે કૃષ્ણ ભગવાન એ અર્જુનની પડે પડે રક્ષા કરે છે કોઈ રીતે પાંડવો જીતે એવું હતું જ નહીં આ બાજુ ભીષ્મ પિતામાં ઈચ્છા મૃત્યુનું વરદાન દ્રોણાચાર્ય સ્વયં ગુરુ જેને જ્ઞાન આપ્યું છે જેના અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખવાડી કુળગુરુ કૃપાચાર્ય છે શલ્ય મામા છે કર્ણ કઈ ઓછો હતો કર્ણના આધારે તો દુર્યોધન કૂદતો હતો એકે ઓછાનો હતો અશ્વત્થામા આ બધા ભયંકર હતા આ બાજુ પાંચ પાંડવો હતા દ્રુપદ દૃષ્ટદ્યુમ્ન વગેરે હતા કોઈ રીતે અર્જુનને પાંચ પાંડવો યુદ્ધ જીતે એવી શક્યતા નહોતી પરંતુ ભગવાનનો દ્રઢ આશરો હતો એટલા માટે યુદ્ધ જીત્યા છે અને જ્યારે મહાભારતમાં વર્ણન આવે છે કે આ બાજુ કર્ણ લડવા માટે આવે છે અને આ બાજુ અર્જુન કર્ણે કુંતીને કીધેલું કે મારી સામે ચાર ભાઈઓ આવશે ને તો યુધિષ્ઠિર ભીમ નકુલ સહદેવ એને હું મારી શકીશ પણ હું મારીશ નહીં હું તમને એટલું વચન આપું પણ અર્જુન આવશે ને તો પછી હું છોડીશ નહીં કાં એ નહીં કાં હું નહીં તમારા પાંચ પુત્રો રહેશે તમારા પાંચ પુત્રો રહેશે અર્જુન નહીં કાં હું નહીં આવું કુંતીજીને કહી દીધેલું અને એની પાસે પણ અસ્ત્ર શસ્ત્ર વિદ્યા તેવી હતી હવે આ બાજુ કર્ણનો સારથી છે શલ્ય શલ્ય હતો ને એને કર્ણ પ્રશ્ન પૂછે છે કે હે શલ્ય હું યુદ્ધમાં હારી જઉં તો તમે શું કરશો હું મરી જઉં તો તમે શું કરશો એટલે કે છે હું મારા દેશમાં પાછો જતો રહીશ તારે જોડે મારે કોઈ લેવા દેવા નથી આ બાજુ અર્જુન આ જ પ્રશ્ન કૃષ્ણને પૂછે છે કે હે ભગવાન કદાચ આજના યુદ્ધમાં હું મરી જઉં તો તમે શું કરશો ભગવાન શું કહે અર્જુન હું તને મરવા જ નહીં દઉં હું તને મરવા જ નહીં દઉં ગીતાની અંદર ભગવાને કહી દીધું ભગવાન નવમા અધ્યાય 33 શ્લોકમાં કહે છે કે કૌંતેય પ્રતિજાની નમે ભક્ત પ્રણશ્યતિ હે સન ઓફ કુંતી કોંતે એટલે કુંતી પુત્ર પ્રતિજાની આઈ ડિક્લેર ઇટ બોલ્ડલી હું બહાદુરી પૂર્વક ડિક્લેર કરું છું પ્રતિજાની નો મતલબ થાય હું ડિક્લેર કરું છું
શું ડિક્લેર કરે છે? માય ડિવોટી નેવર પરિશિસ, નમી ભક્ત પ્રણશ્યતિ, મારો ભક્ત નાશ પામતો, જે મારે અનન્ય શરણે આવે છે ને એનો નાશ થવા દેતો નથી. તો ભગવાન હંમેશા આપણી રક્ષા કરે છે. ભગવાનના શરણાગત ભક્ત હોય એને કોઈ દિવસ કોઈની બીક રાખવાની જરૂર હોતી નથી. ભગવાન અખંડ આપણી રક્ષા કરે છે એ આપણને શાસ્ત્રો આપણને શીખવાડે છે. અને એવું આપણા જીવનની અંદર ઘણી બધી વખત બને પણ છે, આપણને ઘણી વખત ખ્યાલ નથી આવતો. પરંતુ એક હરિભક્ત છે આપણા મિતેશભાઈ કરીને, અને હાટપટની અંદર પોતે રહે છે, એ બધે મંદિરે દર્શને આવ્યા પછી મને કહે કે સ્વામી આપણે અભિષેક કરવો છે. કેમ? ભગવાને રક્ષા કરી. કેમ રક્ષા કરી? કેવી રીતે રક્ષા કરી? તો કે હું મારી ગાડી લઈને જતો હતો અને 65 માઇલની સ્પીડ ત્યાં નોર્મલ હોય, એટલે અહીંયા આપણે સમજીએ કે 80-85 જેટલી કિલોમીટરની સ્પીડે જાય. સામે સિગ્નલ લાઇટ હતી, રેડ લાઇટ હતી, એટલે સામેવાળા ઊભો રહ્યો, પણ એક દારૂડિયો આવતો હતો અને એ પણ એવી સ્પીડે આવતો હતો. હવે બંને જણા આવી સ્પીડે ભટક્યા શું જાય? અને પેલા અમિતેશે વાત કરી કે સ્વામી મને લાગ્યું કે બસ આવ્યો અને હું ગયો, જય સ્વામિનારાયણ. પણ કે મેં મારો સ્ટેરિંગ થોડો આમ પાડ્યું ને, ફ્રેક્શન ઓફ ધી સેકન્ડ, એક દોરા જેટલો ભાગ, બોલો આમ જતો રહ્યો, આમ જતો રહ્યો. અને કે મહારાજે બહુ રક્ષા કરી, થોડીક પણ આમ ભૂલ થઈ ગઈ હોત ને તો બોલો તો સામે જ આવતો હતો. ભગવાનની રક્ષા કરી. ગુણાધ્યાન સ્વામી વાતમાં લખ્યું છે કે ભગવાન છે ને આપણી બહુ રીતે રક્ષા કરે છે. ઘણી વખત ખ્યાલ પણ ના આવે, ઘણી વખત આપણને આમ ખ્યાલ આવે કે આ રક્ષા થઈ ગઈ, ઘણી વખત તો ખ્યાલ પણ નથી આવતો, પણ પડે પડે ભગવાન રક્ષા કરે. ભગવાન તો એમ કહે છે કે સંભવામી યુગે યુગે, પણ પ્રહલાદજીનું તમે જીવન જુઓ તો સંભવામી ક્ષણે ક્ષણે, એમ આપણી પણ રક્ષા કરવા માટે ભગવાન ક્ષણે ક્ષણે આવે છે. ગુણાધ્યાન સ્વામીએ પહેલા પ્રકરણની 22મી વાતમાં લખ્યું છે, સ્વામી કહે છે કે ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવામાં જ બેઠા. તો જેમ પાપણ આંખની રક્ષા કરે છે, હાથ કંઠની રક્ષા કરે છે, માવતર છોકરાની રક્ષા કરે છે, અને રાજા પ્રજાની રક્ષામાં છે, એમ ભગવાન પોતાના ભક્તની રક્ષામાં છે. તો ભગવાન હંમેશા રક્ષા કરે જ છે, આપણને ઘણી વખત ખ્યાલ ન પણ આવે, પણ રક્ષામાં જ બેઠા છે. આવી રીતે જે દ્રઢ આશરો કરે છે એને કોઈ પ્રકારની ચિંતા કરવાની રહેતી નથી. ભારતની અંદર એક સંત ખૈયામ નામના બહુ જ સારા સૂફી સંત થઈ ગયા. હવે એક દિવસ પોતે પોતાના ચેલા જોડે છે ને એક જંગલમાંથી પસાર થતા હતા. એક ગામથી બીજે ગામ જવું હતું, જંગલમાંથી પસાર થતા હતા. અને એ વખતે સાંજનો સમય થયો, પ્રાતઃ સંધ્યા, મધ્યાહન સંધ્યા, સાયં સંધ્યા કરતા હોય બધા, એટલે પોતે એક કાપડ પાથરી એની પર બેસી ગયા અને ભગવાનની બંદગી કરવા લાગ્યા. એ જ વખતે એક વિકરાળ સિંહની ત્રાળ સંભળાઈ. ચેલો હતો ને તો ગભરાઈ ગયો. એને કીધું, ગુરુજી ઉભા થાવ, સિંહ આવે છે. ભગવાનની બંદગીમાં મસ્ત હતા ગુરુ, સંત ખૈયામ ઉભા ન થયા. ચેલાએ કીધું, ગુરુજી ઉભા થાવ, હવે તો પેલો દેખાય છે, નજીક આવે. ગુરુ ઉભા ન થયા. ત્રીજી વાર કહ્યું, ગુરુજી હવે તો પેલો નજીક આવે છે, મારશે. ગુરુ ઉભા ન થયા. ચેલાને એમ થયું કે ગુરુનું જે ખાય આપણે તો બચીએ, કાચો પોચો ભગત હશે. તો ઝાડ પર ચડી ગયો અને ઉપરથી જોવા માંડ્યો કે નીચે હવે શું થાય છે ખેલ. એટલે સિંહ આવ્યો, ઉભો રહી ગયો. પેલા તો ભગવાનની પ્રાર્થનામાં મસ્ત હતા. સિંહ આવી અને થોડી વારમાં જતો રહ્યો. પેલા આમ ઝાડ પરથી જોયું કે દૂર દૂર ઝાડીમાં પેલો આગળ જતો રહ્યો. પછી પેલો ચલો નીચે ઉતર્યો. ગુરુની પ્રાર્થના પૂરી થઈ એટલે ગુરુ ઊભા થયા કે ચાલો આવે આપણે આગળ જઈ. થોડે આગળ ગયા તો મધમાખીનો કૂડો હતો અને મધમાખી ઉડતી હતી. એટલે પેલાએ કીધું કે ચેલા આ શું છે આગળ? પેલો કે ગુરુદેવ આ તો મધમાખીનો કોળો છે ને, એમાંથી મધમાખીઓ બહાર નીકળે ઉડે. એટલે ગુરુ કે ભાગ અહીંથી, આપણે પાછા જતા રહીએ જ્યાં આવ્યા ત્યાં, મને મધમાખીથી બહુ બીક લાગે છે, હવે ચેલાથી રહેવાયું નહીં. ચેલો કે ગુરુદેવ જ્યારે સિંહ આવ્યો ત્યારે તમે ગભરાયા નહીં, આ મધમાખીથી કેમ ગભરાવો છો? ગુરુ એટલું બોલ્યા કે જ્યારે સિંહ આવ્યો ત્યારે હું ભગવાનના આશ્રમમાં હતો, અત્યારે હું તારે આશ્રય છું. ત્યારે હું ભગવાનના આશામાં બેઠો હતો, ભગવાનની પ્રાર્થના કરતો હતો, સિંહની મને બીક ન લાગી, અત્યારે હું તારી જોડે છું એટલે મને બીક લાગે. એટલે તુલસીદાસજી પોતે લખ્યું, જીવ જીવ કે આશરે જીવ કરત હે રાજ, તુલસી રઘુવીર આશરે ક્યું બગડેગા કાજ. જીવ જીવ કે આશરે જીવ કરત હે,
तुलसी रघुवीर आश्रय क्यों बिगड़ेगा कार्य? भगवान ने संत ने अपने शरणे छे तो आपणो कार्य कोई दिवस बगड़वानो नथी, ये हमेशा आपणो कार्य सारू करे छे। अपना हरिभक्त वल्लभ दास टांक राजूलाना छेले महुआ बधे रहता था, जेमणे घणा भजनो पण लख्या छे। हवे वल्लभ दास टांक ए पोते योगीजी महाराजना योगमां आवेला 60s नी अंदर, अने ए वखते રાજુલાની અંદર પોતે રહેતા। હવે યોગીજી મહારાજ ત્યાં આવ્યા અને યોગીજી મહારાજનું જીવન પવિત્ર, યોગીજી મહારાજ પોતે અત્યંત આમ સાધુતાવાળા સંત, એમણે જોયા એટલે એમણે થયું કે આ તો સાચા સંત છે, એટલે કંઠી પહેરી। હવે કંઠી પહેરી તો રાજુલાની અંદર એક બાવો હતો અને બાવાનો દોરો આખા ગામે પહેરેલો, એટલે આ વલ્લભદાસે પણ એ બાવાનો દોરો બાંધેલો। આ બાવાને ખબર પડી કે વલ્લભદાસે છે ને મારો આશરો છોડી દીધો અને યોગીજી મહારાજનો આશરો કર્યો, એટલે એમના હાથે કંઠી પહેરી ભગવાનને શરણાગત થયા છે, એટલે ગુરુ બદલી। એટલે આને બહુ ગુસ્સો આવ્યો, વલ્લભદાસના ઘરે ગયો, હા કે યોગી આપણને કંઠી કાઢ નાખ, મારો દોરો પહેરી લે। વલ્લભદાસ કે ના, યોગીજી મહારાજ સાચા સંત છે, એટલે હું એમની કંઠી નહીં તોડું। પેલા કે જો ધનોત પનોત નીકળી જશે તારો, હું બધું મંત્ર તંત્ર કરીશ, લોકો દાદી થાય કરો, પણ મારાથી હવે આ કંઠી નહીં તૂટે, આ દ્રઢ આશરો છે। એટલે આને બી મંત્ર તંત્ર ચાલુ કરે ને આને શરીરમાં રોગ આવે, એકદમ પેલો સોરાયસિસ નો રોગ આવે, ચામડીનો એવું થઈ ગયું, આખા શરીરે ચામડીનો રોગ, વેદના થાય। યોગીજી મહારાજ વિચરણ કરતા કરતા પાછા આવ્યા, બધા હરિભક્તોએ વાત કરી કે સ્વામી વલ્લભદાસને આવું દુઃખ આવ્યું છે અને બહુ દવાઓ કરી, આ મળતું નથી। એટલે યોગી બાબાએ આખા શરીરે હાથ ફેર્યો। યોગી બાબા કે આ દુઃખ તો એવું છે કે જીવ લઈને જાય એવું છે, એટલે કે આ મૃત્યુ નક્કી છે, પણ સ્વામી કે તમે મહારાજનો આશરો કર્યો છે એટલે મહારાજ રક્ષા કરશે, તમારો વાળમાં તો નહીં થાય, મટી જશે એમ કે યોગીજી મહારાજ આખા શરીરે હાથ ફેર્યો અને રોગ મટી ગયો। અને પછી વલ્લભદાસે બહુ સરસ ભજન લખ્યું છે જે આપણે ઘણી વાર પ્રાર્થનામાં ગઈએ છીએ, દુખડ દૂર કરો સંકટ સર્વે હરો, યોગી બાપા નિર્દોષ કરો છો ભક્તોને મારી થાપા। અને એની અંદર પોતે લખે છે, શરણે તમારે જે કોઈ આ સ્વામી નારાયણ મંત્ર સુણાવે, ત્રિવિધ તાપ હરો સંકટ સર્વે હરો યોગી બાપા, તો જે શરણે આવે છે એના બધા ત્રિવિધ તાપ સત્પુરુષ ટાળે છે, કારણ કે એમને બધું જ દેખાય છે। સત્પુરુષે આપણું ભૂતકાળનું પણ જાણે છે, વર્તમાન કાળનું પણ જાણે છે, ભવિષ્યકાળનું પણ જાણે છે, હી નોઝ એવરીથિંગ। આપણા એક ગરીબ ભક્ત છે વિજયભાઈ કરીને, હવે પોતે 1980 ના દાયકાની અંદર અમેરિકા મૂવ થાય, પહેલા મદ્રાસ હતા, પછી લંડન ગયા હતા અને પછી ત્યાંથી પોતે અમેરિકા ગયા। હવે 1980માં પ્રમુખ સાંઈ મહારાજ અમેરિકા હતા અને બાપાને મોતિયાનું ઓપરેશન કરાવ્યું, આપણે સૌ જાણીએ છીએ, બોસ્ટનની અંદર ઓપરેશન કરવામાં આવ્યું, બોસ્ટનની અંદર બાપાનું ઓપરેશન કરાવ્યું, બંને આંખે પેડિંગ હતું અને બાપા પોતે આરામમાં હતા। એ વખતે વિજયભાઈ એમણે જોબના ઇન્ટરવ્યુઝ બે આપ્યા, એમાં એક ન્યુયોર્કમાં જોબ હતી અને એક હાર્ફર્ડ કનેક્ટિકટમાં જોબ હતી, બંને જોબમાં પોતે પાસ થઈ ગયા ઇન્ટરવ્યુમાં અને ઓફર આવી। હવે બંને જોબમાંથી કઈ જોબ લેવી ને એનું કન્ફ્યુઝન આવ્યું, હવે શું કરવું, આપણને તો કાલે શું થવાનું ખબર નહીં, એટલે આપણે તો એક જ આધાર સત્પુરુષ, એટલે બાપાને પોતે મળવા માટે ગયા। બાપાને મળવા ગયા પણ બાપાની હાલત જોઈ કે બાપા પોતે હોસ્પિટલમાં છે, બાપાને બંને આખી પેડિંગ છે, બાપા જોઈ શકતા જ નથી કે કોણ આવ્યું, કોની સાથે વાત કરીએ છીએ, એટલે એમને મનમાં દુઃખ થયું। પ્રમુખ સાંઈ મહારાજને આવા સંજોગોમાં મારા દુઃખની વાત શું કરવી, સંતોને વાત કરી, સંતો કે એવું કઈ નથી, બાપા બધાની વાતો સાંભળે છે, માર્ગદર્શન આપે છે, સત્પુરુષને એવું કઈ હોય નહીં, તમે એમને વાત કરો। એટલે મને વાત કરી કે બાપા મારે આ પ્રશ્ન છે કે મારે બે જોબ ઓફર આવી છે તો મારે ક્યાં જોબ લેવી, તો પ્રમુખ સાંઈ મહારાજ છે ને એમને બે સામે પ્રશ્નો પૂછ્યા, પહેલો પ્રશ્ન પૂછ્યો, સ્વામી કે પગાર વધારે ક્યાં મળે છે, કારણ કે સેલેરી વધારે હોય ત્યાં જ આપણે જવાય ને, એટલે પેલા વાત કરી સમય ન્યુયોર્કની અંદર પગાર વધારે આપે છે કંપની। બીજો પ્રશ્ન બાપાએ પૂછ્યો કે સત્સંગનો યોગ વધારે ક્યાં છે, મંદિર ક્યાં છે, અને 1980માં તો ન્યુયોર્કમાં જ મંદિર હતું,
આફડમાં તો 2007માં મંદિર થયું, હમણાં 10 વર્ષ પહેલા 74માં ન્યુયોર્કમાં મંદિર થયેલું છે. સત્સંગીઓ ત્યાં જતા, છેક ન્યુજર્સીથી, વોશિંગ્ટન ડીસીથી, આવું બોસ્ટનથી લોકો ત્યાં સભા કરવા જતા. 2.5 કલાક, 3 કલાક, 4 કલાક ડ્રાઈવ કરી ત્યાં સભા કરવા જાય. હવે ઘણી વખત જોબ સારી હોય પણ સત્સંગ ના હોય તો ત્યાં રહેવાય નહીં. મંદિર નજીક હોય, સત્સંગ હોય તો ભલે પગાર થોડો 5-10 હજાર ઓછો મળે, પણ સત્સંગ તો રહે, બાળકોનો સત્સંગ રહે. એટલે બંને પ્રશ્નો જવાબ શું હતો? ન્યુયોર્ક. અને બાપાએ શું કીધું? જોબ ક્યાં લેવાનું? હાર્ટફોર્ડમાં. એટલે બધાને આશ્ચર્ય થયું. આને પાછું રિપીટ કર્યું કે બાપા જોબમાં પગાર વધારે, ન્યુયોર્ક છે, મંદિર ત્યાં છે, સત્સંગીઓ ત્યાં છે. કારણ કે વાંધો નહીં, આપણે જોબ અહીંયા લેવા, 2.5 કલાક દૂર ત્યાંથી. એટલે આપણને ખબર ના પડે, પણ જો દ્રઢ આશ્રય એને લેશું કે ભગવાન અને સંત જે આપણને કહે ને એમાં વિશ્વાસ હોય, જે કહેશે એ બરાબર છે. વિજયભાઈ જોબ લીધી હાર્ટફર્ડની અંદર, અને 5 વર્ષ પછી ખબર પડી ન્યુયોર્કની પેલી કંપની હતી ને તો બેંકરપ્ટ થઈ ગઈ, એનું નામ નિશાને નથી. જે કંપનીમાં આપણે જોબ લીધી એમણે 40 વર્ષ એક જ કંપનીમાં જોબ કરે છે. હવે અમેરિકામાં બહુ અઘરું, ત્યાં તો વારંવાર જોબ ચેન્જ થાય. આ એક જ કંપનીમાં 40 વર્ષની જોબ, ઉંમર થઈ ગઈ 68 વર્ષની, તો રિટાયરમેન્ટ કરતા કંપનીવાળા કે તમે જોબ કરો એટલે. એક જ ઘરમાં રહે છે ત્યાં, ઘણી વખત ઘર પણ બદલવા પડે જોબને લીધે. એટલું જ નહીં, પરંતુ એમને લીધે ત્યાં સત્સંગ પછી વધ્યો, મંદિર થયું. 2007માં મંદિરની પ્રતિષ્ઠા થઈ, એ બધે મંદિર કોઓર્ડિનેટર થયા, મુખ્ય કાર્યકર થયા. વિજયભાઈ આ પ્રસંગ કહેતા કહેતા અમને ઘણી વાર વાત કરતા કે સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ એટ ધેટ ટાઈમ વેન હી વોઝ ઇન હોસ્પિટલ, હી કુડન્ટ સી મી ફિઝિકલી બટ હી કુડ સી માય ફ્યુચર. બાપા મને ફિઝિકલી જોઈ નતા શકતા, પણ મારું ફ્યુચર એમને દેખાતું. આવા ભગવાનને સંત કે જે બધું જ જાણે છે, અને આપણું શ્રેય શેમાં છે, આપણું સારું શેમાં છે, એ ભગવાનને દ્રઢ આશ્રિત રહેવું એમાં આપણી સુખાકારી છે, એમાં આપણી ભલાઈ છે. તો હંમેશા આપણી દરેક પ્રકારે ભગવાન રક્ષા કરે છે, જો ભગવાનનો દ્રઢ આશ્રય હોય તો. બીજી વાત તમે જુઓ તો એ આપણા શાસ્ત્રોમાં બતાવી છે, એ છે ભગવાન માયાથી પણ રક્ષા કરે છે. આ તો આલોકની વાત કરી આપણે, પણ માયાથી ભગવાન રક્ષા કરે છે. હવે માયાથી રક્ષા થાય તો કેટલી મોટી રક્ષા છે, કારણ કે આ માયાને તરવી એ તો બહુ અઘરી છે. પણ કૃષ્ણ ભગવાને ગીતાની અંદર લખેલું છે, દેવી એષ ગુણમયી મમ માયા દુરત્ય મામેવ યે પ્રપદ્યંતે માયામેતાં તરંતિ તે. આ માયા જે છે કરવી બહુ કઠણ છે, પરંતુ જે મારે શરણે આવે છે, મામેવ યે પ્રપદ્યંતે માયામેતાં તરંતિ તે. કૃષ્ણ પરમાત્માના જીવન ચરિત્રમાં એક પ્રસંગ આવે છે, જ્યારે નાના હતા ગોકુળ વૃંદાવનની અંદર, એ વખતે એક દિવસ માં યશોદા સાથે યમુના કિનારે જાય છે, અને માં યશોદા તે વખતે યમુનાજીનું પૂજન કરે છે. જેમ અહીંયા ગંગાની આરતી કરે તો ગંગામાં દીવડા તરતા મૂકે ને, એવી રીતે યશોદાજી એ પોતે દીવડા પ્રગટાવી અને એક એક દીવડો યમુનાજીની અંદર વહેતા મૂકે છે. પણ જોયું કે ઘણા બધા દીવડા મૂક્યા, પણ આમ થોડે દૂર જાય તો દીવડાઓ 2-3 દેખાય, બીજા બધા કંઈક ડૂબી જાય કે શું તે ખબર નહીં. એટલે ઉભા થઈને જોવા ગયા તો આગળ છે ને કૃષ્ણ ભગવાન એ નાની લાકડી લઈ દીવડા આગળ લાવ્યા, ખેંચે અને દીવડાને બહાર કાઢે. તો યશોદા મૈયા હસવા લાગ્યા અને કહે છે, અરે કાના એ ક્યાં કર રહે હો? તો કૃષ્ણ કહે છે કે મૈયા યે સબ દીપ ડૂબ રહે થે મન કો બચા રહા હું. આ બધા ડૂબતા હતા પાણીમાં, તણાઈ જતા હતા, હું બચાવું છું. તો યશોદાજી હસવા માંડ્યા અને કહે છે કે ઇતને સારે દીપ હે તો કિતને દીપ કો બચાવો, કેટલા દીવડા તું બચાવી શકીશ? ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે મેને સબકો ઠેકો નહીં લે રખો, જો મેરે શરણ મેં આઈગે ઉસકો મેં બચાવા. બધા દીવડાઓને મેં કઈ જવાબદારી લીધી નથી, હું લાકડીથી આમાં પાણી કરું છું, જે આ બાજુ આવશે ને એને હું બચાવી દઈશ. એવી રીતે ભગવાન અને સંત છે ને એ પણ જુએ છે આ જગતની અંદર, જે જીવ શરણે આવે ને એને માયાથી તારી મૂકે છે. બાકી માયા તો સર્વત્ર ભગવાનની વ્યાપેલી છે. જેમ કબીરજી હતા, એમણે એમના માતૃશ્રીને કહ્યું, સવારે ચક્કી ચલાવતા હતા માતૃશ્રી, તો કબીરજી રડવા માંડ્યા અને માં કે કેમ રડે છે? કબીરજી બોલ્યા, ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોય, દો પાટન કે બીચ મેં સાબુત બચાનક હોય. માં જેમાં ચક્કીના બે પડ છે એમાં પૃથ્વી ને આકાશ બે ચક્કીના પડ છે, અને ચારે બાજુ માયા ઘૂમે છે, અને જેમ ઉપરથી ઘઉંના દાણા નાખો દડાઈને બહાર નીકળે
માયા બધાને દડી નાખી, કોકને કામમાં, કોકને ક્રોધમાં, કોકને લોભમાં, કોકને માનમાં દડી નાખે છે માયા. દુર્યોધન કેવો શક્તિશાળી, તો એ ક્રોધમાં બધું દડાઈ ગયું. કંસ કેવો હતો, તો એ અહંકારમાં બધું દડાઈ ગયું. રાવણ કેવો, પણ કામમાં બધું દડાઈ ગયું. માયા પોતાને દડી નાખે, ચલતી ચક્કી દેકર ધિયા કબીરા રોય, ધો પાટન કે બીજ મેં સાબુત બચા ન કર્યો. ત્યારે એની માં હતી પણ જ્ઞાની હતી. કબીરના માથે હાથ ફેરવતા કહે છે, જનની કહે સંદ બેટડા હરી કરે સો હોય, ખૂંટ પકડ કર બેઠ જા તારા બાલ ન ભાંકાવ. કે જો બેટા બરાબર છે, માયા બધાને દડી નાખી છે, પણ વચ્ચે ખીલો છે, ચક્કીમાં ખીલો હોય વચ્ચે, અને એ ખીલાની આજુબાજુ જે દાણાઓ હોય ને એ કોઈ દળાય નહીં, એ બચી જાય, એ પીસાય નહીં. એમ કે છે કે આ દુનિયાની અંદર ભગવાન છે ને ખીલા સમાન, એના શરણે જે જાય એ કોઈ દિવસ માયામાં દડાતા નથી. એટલા માટે યોગીજી મહારાજ પણ ઘણી વાર કહેતા કે માછીમાર હોય એ તળાવમાં આમ ઝાડ પ્રસારે ને માછલા પકડવા, તો બધા માછલા આવી જાય દૂર હોય ને, પણ પગની આગળ જ ના આવે. જે માછીમારની પગની આજુબાજુ આટા મારતા ને માછલા ઝાડમાં આવે નહીં. એમ ભગવાને આ માયા જળ પ્રસારી છે, ભગવાનની શક્તિ છે માયા. પણ જે ભગવાનને આશરે રહે ને, એમાં શરણે રહે ને, એ કોઈ દિવસ ભગવાનની માયા જળમાં આવતા નથી. તો ભગવાન માયા થકી આપણી રક્ષા કરે છે. હવે આ તો માયા થકી રક્ષા કરી, પણ માયા એટલે શું? તો તમે જુઓ, ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગ્રંથ આપણને આપ્યો છે, એમાં પ્રથમનું પહેલું વચનામૃત અને છેલ્લાનું છેલ્લું વચનામૃત, એટલે કે અંતિમ 39મું વચનામૃત, આ બંનેની અંદર ભગવાને માયાની વાત કરી. પહેલા વચનામૃતમાં મહારાજ કહે છે કે ભગવાનનું ધ્યાન સ્મરણ કરીએ એમાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેનું નામ માયા. માયા એટલે શું? માયા કોઈ પદાર્થ નથી, કોઈ વ્યક્તિ નથી, કોઈ સ્થાન નથી. દાખલા તરીકે તમને કોઈ પદાર્થ હોય એમાં બહુ જ આસક્તિ હોય, બંધન હોય, તો દેટ ઇઝ માયા ફોર યુ. બીજા માટે નથી, કારણ કે એને અટેચમેન્ટ નથી. કોઈનું કોઈ વ્યક્તિ પ્રત્યે માયા હોય બહુ, એના વગર ચાલે જ નહીં. તે વ્યક્તિ માયા નથી, બટ ધ એટ્રેક્શન, અટેચમેન્ટ બિટવીન ટુ પીપલ, દેટ ઇઝ માયા. કારણ કે એ વ્યક્તિ પ્રત્યે તમને માયા, બીજાને નથી પાછું. એટલે વ્યક્તિ માયા નથી, પણ એ વચ્ચેનો જે એટ્રેક્શન છે, એ મોહ છે, એ માયા છે. તો મહારાજે કીધું એ આપણને નડે છે, જેમ અહીંયા સરસ શિબિરનું આયોજન કરેલું છે. પણ જો ટીવીની સારા પ્રોગ્રામ આવતા હોય તો ઘણા લોકો ત્યાં જોવા બેસી જાય, દેટ ઇઝ માયા. આપણે સવારે પૂજા કરતા હોઈએ અને એ વખતે આપણને જે કોઈ વસ્તુ, પદાર્થ, સ્વભાવ નડે, એ માયા છે. ધન કમાવવું એ ખોટું નથી, પરંતુ ભગવાન અને સંતને આપવાનું થાય અને એ વખતે જે આપણાથી ન અપાય, એ માયા છે. ધન માયા નથી, પણ એના પ્રત્યેની આસક્તિ છે ને, એ માયા છે. તો મહારાજે એ વાત કરી. હવે આસક્તિ થાય છે કેમ, તો એની વાત મહારાજે અંતના 39માં કરી. મહારાજે એનું કારણ છે અહમ અને મમત, હું અને મારું. મેં અરું મોર તોર તે માયા, રામચરિત માનસમાં પણ તુલસીદાસજી લખ્યું. એ અહમ અને મમતપન લીધે બધું આપણે નડે છે. ભક્તિ કરતા, સેવા કરતા, ધ્યાન કરતા, ધર્માદો આપતા, આપણને શું નડે છે? શું? અહમ અને મમતપન. તો એ અહમ મમત તો ટાળવા તો બહુ અઘરા છે. મોટા મોટા સંન્યાસીઓ પ્રવચન કરતા હોય ને, પણ અહમ મમત તો હોય ભાષા, એ ટાળવા બહુ અઘરા છે. એ તો ભગવાનને સંતને શરણે જાય તો ટળે. આપણા સંપ્રદાયની અંદર એવા કેટલાય હરિભક્તો છે જેના અહમ અને મમત પર ટળ્યા છે, આપણને ખબર પડે જો માયાથી એ પોતે ટરી ગયા છે. અરુણભાઈ સાહેબ કરીને આપણા હરિભક્ત છે, અરુણભાઈ પટેલ વિદ્યાનગરની અંદર, એમના એક દીકરા સાધુ છે અખંડ દર્શન સ્વામી, પૂજ્ય મહંત સાંઈ મહારાજના પત્ર લેખનની સેવામાં છે, અને એમના બીજા દીકરા જયેન્દ્રભાઈ ત્યાં ફિલાડેલ્ફિયામાં કાર્ય કરે છે. હવે અરુણભાઈ એ પોતે ફિઝિકલી બાય ક્લોથ્સ હી ઇઝ અ હાઉસ હોલ્ડર, ગૃહસ્થ છે. By heart and soul, he is a sadhu. એમાં તમે જીવન જુઓ ને, એકદમ સંત જેવા છે અરુણભાઈ. અત્યંત મોટી સેવા એમની તન્મનધનથી, અત્યંત નિર્માની, આજ્ઞાંકિત અને બહુ જ વિનમ્ર. વર્ષોથી પોતે આનંદ વિસ્તારમાં સેવા કરે છે. 1980ના દાયકાનો પ્રસંગ છે કે એમણે બજાજ સ્કૂટર નોંધાવેલું. હવે તે વખતે કેવું હતું તમને ઘણા જે જૂના હરિભક્તો છે ને ખ્યાલ છે, બજાજ સ્કૂટર શરૂઆતમાં નવું નવું આવેલું. હવે બજાજ સ્કૂટર છે ને નોંધવું પડે અને 6 મહિના સુધી વેઇટિંગ લિસ્ટ હોય પછી બજાજ સ્કૂટર મળે. જેમ અત્યારે તમે કોઈ સારી ગાડી હોય, મર્સિડીઝ કે બીજી કોઈ, એ તમે નોંધાવો પછી આવે. તો પોતે સ્કૂટર છોડાવી અને પોતે મંદિરે લઈ આવ્યા. યોગાનુયોગ પ્રમુખ સ્વામી મહારાજ આણંદ મંદિરમાં હતા અને બાપાના હાથે પૂજન કરાવવાની એમની ઈચ્છા હતી. બાપાને કીધું, બાપા પૂજન કરું. સાંઈ કે ચાલો. સ્વામી બાપાએ પૂજન કર્યું, ઠાકોરજી બેસાડ્યા. એ વખતે પૂજ્ય ભગવચરણ સ્વામી છે ને અત્યારે આણંદ મંદિરના કોઠારી યુવકમાં હતા,
યુવકની અંદર એ પોતે ભગવાન સ્વામીને દુષ્ટતાબ્દી મહોત્સવના પ્રચારમાં બધા જોડાયેલા યુવક એટલે સાયકલ પર જતા. હવે સ્કૂટર કે એવું કઈ હોય તો સારું પડે. તો યુવકમાં હતા, એમણે બાપાને સહેજે વાત કરી કે બાપા અત્યારે પ્રચારનું બધું કામ ચાલે છે ભગવાન સ્વામીને દુષ્ટતાબ્દી મહોત્સવ નિમિત્તે, આવું કઈક સ્કૂટર હોય ને મંદિરમાં તો બહુ સારું. બાપા પૂજન કરતા હતા અને આની વાત કરી. બાપા કશું બોલ્યા નથી. અરુણભાઈ ની સામે જોયું, અરુણભાઈ ચાવી બાપાના હાથમાં આપી, બાપા કૃષ્ણ પણ તમને મારે સ્કૂટર જોઈતું નથી. જો માયા ને તૈયાર કહેવાય. અહમ મમત વરી છ મહિનાથી રાહ જોતા હતા સ્કૂટર આવે, તે વખતે સ્કૂટર આમ પ્રેસ્ટીજ હતી ને એમ આવી જાય, લોકો સાયકલ પર લુના પર ફરતા, સ્કૂટર આવે. તો હવે તમે જસ્ટ ઇમેજિન તમારા જીવનમાં આવું બને તો તમે મર્સિડીઝ ગાડી લઈને આવ્યા હો અને તમે ગુરુ સ્વામી છે એમને કહો ભગત પ્રિય સ્વામી કે તમે પૂજન કરો અને પૂજન કરે અને ભાઈ કોઠારી સ્વામી આવે અને કે સંતોને વિચરણમાં છે ને ગાડીની જરૂર છે આપશો તો આપણે શું કહીએ? સ્વામી સંતોને બહુ વિચરણ કરાવવું નહીં, તાપ બહુ છે, ઠંડી બહુ છે, મંદિરમાં રાખે મૂળ તો આપણે આપવું નથી. એટલે પહેલા તરત આપી દીધું. જો આપણે ગણીએ તો કેવું હોય છે, હૈયો એ ઓઠે આવ્યા વગર રહે નહીં. આપણા હરિભક્ત છે જીએમ પટેલ ઘનશ્યામભાઈ એડિસનમાં, હી ઇઝ અ વેરી સ્ટોન્ચ ડિવોટી, વેરી ડેડિકેટેડ. અત્યારે તો સંપૂર્ણ સેવામાં છે ત્યાં રોબિન્સ લક્ષધામમાં. પણ એમણે આ પ્રસંગ અમને પોતે કીધેલો કે સ્વામી માયા કેવી વસ્તુ છે. તો 91માં સીએફઆઈ મહોત્સવની અંદર બાપા ત્યાં પધારેલા અને એ વખતે હરિભક્તોની પરિસ્થિતિ બહુ એટલી સારી નહીં અને બાપાને સારી ગાડીમાં બેસાડવાની બધાની ઈચ્છા તો હોય એટલે શું કરે કે રેન્ટલ ગાડી લઈ આવે અથવા મિત્રની લઈ આવે અથવા દીકરાની કે કોઈ સંબંધીની લઈને આવે કે બાપા બેસે ચલાવે તો પોતે હરિભગત બાપાની સાથે થોડું બેસવા મળે ને બધું. હવે બાપા છે ને અંતરાની પુરુષ એટલે બાપા સહેજે પૂછે ગાડી કોની છે. એટલે બાપા પૂછે એનું કારણ એ હતું કે બાપા છે ને એના મિત્રની હોય ગાડી કે દીકરાની હોય તો એના માટે બાપા પ્રાર્થના કરે કે આશીર્વાદ આપે. તો બાપા હંમેશા ગાડીમાં બેસે તો બાપાનો નિયમ હરિભગત ને કે કોની ગાડી છે. એટલે ઘનશ્યામભાઈ પોતે નવી ગાડી લઈ આવે અને ઘનશ્યામભાઈ નક્કી કર્યું કે બાપા બેસશે ને પ્રશ્ન શું પૂછશે કોની ગાડી એટલે હું શું જવાબ આપીશ. આપની આપણી તો હોય જ નહીં, કોની ગાડી? બાપાની. અને નક્કી કર્યું બરાબર બાપા પૂછશે ને કોની ગાડી, તરત બોલીશ બાપા આપની ગાડી. નક્કી કરીને આવ્યા, ગાડીમાં બેઠા સ્વામી બાપા બેઠા, ગાડી ચલાવી. સ્વામી કે જીએમ કોની ગાડી છે? એ કે બાપા મારી. ના ના આપની. સ્વામી કે પહેલા ભલે ને બરાબર છે. તો ઘનશ્યામભાઈ કે સ્વામી આ માયા કેવી વસ્તુ છે? આપણે નક્કી કર્યું તો હૈયો ઓઠે આયા વગર રહે નહીં. માયાને ઓળખવી અઘરી વસ્તુ છે, અહમ મમત છૂટતા નથી. પણ જો ઘણા એવા હરિભક્તો છે કે છૂટી જાય છે. ઘનશ્યામભાઈ તો બધે 100% સેવામાં જ છે. પણ આવી રીતે ઘણા બધા હરિભક્તો છે કે જેમણે બધું છોડી સમર્પણ કરી અને ભગવાનને સંદે રાજી કર્યા છે. કોઈ પ્રકારનું અહમ મમત તો બધે રાખતા નથી. બાપાની આજ્ઞાએ પોતે બધી સેવા કરે છે. ઘણા બધા હરિભક્તો પોતાને એક ને એક દીકરા આપી દે છે. ઘણા બધા જેમ આપણા એક હરિભક્ત છે ત્યાં પ્રહલાદભાઈ ને પ્રકાશભાઈ રાવ બધા વડોદરાની અંદર, તો એ પોતે આપણી જે હોસ્પિટલ છે અત્યારે પ્રમુખ સાંઈ હોસ્પિટલ, બે હોસ્પિટલ છે વડોદરામાં, એક એલોપેથીની છે અને એક નેચરોપેથીની છે. નેચરોપેથીની જે હોસ્પિટલ છે એની પાછળની જમીન આખી પ્રકાશભાઈ પ્રહલાદભાઈ રાવ એને હરિભક્તોની હતી. એટલે લોકોને બે ત્રણ પ્લોટ હતા, બહુ મોટી જમીન, કરોડોની જમીન, અને એમાં આવું સોસાયટીને બધું પ્લોટિંગ કરવાનું હતું. બાપા પાસે પ્રસાદીનું કરવા માટે લઈ આવ્યા બાપા અટલાદરામાં. અને એ વખતે બાપે બધી જમીન જોઈ ને, બાપાને જમીનમાં બહુ રસ એટલે હંમેશા બાપા પૂછે કે ક્યાં આવી જમીન, કેટલી છે, શું કરશો, બધું પૂછે. એમાં જે સંત બાપાની પાસે લઈને આવેલા હરિભક્તોને એમણે બાપાને પરિચય આપ્યો, અમે આ લોકોને આવી જમીનમાં પ્લોટિંગ કર્યું છે ને હવે આગળ બધું સોસાયટીનું કરવાનું. એટલે બાપાએ પૂછ્યું કે ક્યાં આવી આ જમીન. એટલે સંતે વાત કરી કે બાપા એક્ઝેક્ટ આપણી જે હોસ્પિટલ છે ને એની પાછળ જ છે. તો સ્વામી હસવા લાગ્યા. સ્વામી કે તું તો એવી રીતે જવાબ આપે જાણે લઈ લેવી હોય. હજુ સ્વામી બાપા વોઝ લાફિંગ, બાપાને કંઈ એવું હતું નહીં લેવી. આ ભાઈઓ બધા ઘરે ગયા, મીટિંગ કરી, નક્કી કર્યું કે બાપા હસતા હસતા બોલ્યા કે જાણે કે લઈ લેવી છે, બાપાની ઈચ્છા છે લેવાની. બાપાએ કીધું નથી કે લેવી છે જોઈએ છે. અને સર્વાનુમતે બધા ભાઈઓ ભાઈઓ વડીલો ઘરના બધા સહી કરી અને બાપાને બીજા દિવસે આપ્યા બાપા કૃષ્ણ અર્પણ. સાંઈ કે કેમ અમે કેમ માંગી કે સાંઈ તમે હસતા હસતા બોલ્યા હતા? સાંઈ કે તમે ખાલી વાત કરતા હતા કે ના ના બાપા આપ હસતા હસતા બોલ્યા ને. સત્પુરુષનું વાક્ય તો વેદ વાક્ય કહેવાય, અર્પણ કરી દીધી. તો આ માયાને તૈયાર કહેવાય.
પછી તો બાપાની કૃપા થઈ ગઈ, કારણ કે ભગવાનને સંતને આવી રીતે રાજી કરે ને, તો ભગવાન આ લોક અને પરલોક બંનેનું સારું કરે. એટલે આજુબાજુ બીજી જમીન હતી ને એના ભાવ એટલા બધા વધી ગયા કે આ લોકોને આ જમીન આપી ને એ તો બધું આમ સેવામાં જ થયું, બીજી બીજી જમીનમાંથી એટલા બધા પૈસા મળ્યા, એ તો આ લોકનો લાભ થયો. પણ પછી બાપા એટલા રાજી થયા, સ્વામી કે લાવ હું તમને આશીર્વાદ લખી આપ્યા. સ્વામીએ રીતસર આશીર્વાદ લખી આપ્યા, અને આશીર્વાદમાં એવું સ્વામી લખ્યું, સ્વામી કે તને આ મોટી સેવા કરી છે તો તમને બધાને મારા અક્ષરધામમાં બેસાડશે અને શ્રીજી માને ગુણાધ્યાન સાંઈ વચ્ચે તમને બેસાડશે. બાપાએ સ્પષ્ટ આવું લખ્યું, એટલે નક્કી કરી આપે છે કે મારા સ્વામીની વચ્ચે તમને બેસાડશે. તો સ્વામી અત્યંત રાજી થઈ ગયા. પણ જો આ લોક ને પરલોક બંનેનો સત્પુરુષ આપે જ છે, માયા છોડવી એ આપણું કામ છે. ભગવાનને સંત છે ને તો આ લોક ને પરલોકમાં આપણને સુખી કરે જ છે. તો એ ક્યારે થાય, જ્યારે આપણે અનન્ય શરણાગતિ હોય. જે મુક્તાન સાંઈ લખ્યું કે મોહે તો તુમ્હી એક આધારા, નાવ કે કાકી ગતિ બઈ મોરી. તો ભગવાન અને સંત એ આપણને પ્રસન્ન કરવા, રાજી કરવા, રક્ષા કરવા એ તો તૈયાર જ છે. પણ આપણે કેવી શરણાગતિ દ્રઢ કરી છે અગત્યનું છે. તો ભગવાનનો દ્રઢ આશરો એ બહુ અગત્યની વસ્તુ છે. આવો આશરો આપણા જીવનમાં દ્રઢ થાય એ મારા સહની પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની.